વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર 8મો પાઠ ક્વોડ્રિલેટરલ એટલે કે ચતુષ્કોણનો પાઠ સમજતા છે. ચતુષ્કોણના પાઠની અંદર આપણે એવું સમજ્યા, ચતુષ્કોણને ચાર બાજુ, ચાર ખૂણા અને બે વિકર્ણ એમ કુલ 10 અંગો આવે. ચતુષ્કોણના પ્રકાર સમજ્યા આપણે, સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્યાર પછી આવ્યો સમબાજુ, લંબચોરસ, ચોરસ અને આપણે કેટલા ગુણધર્મો જોયા. સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુઓ અને સામ સામેના ખૂણાઓ એકરૂપ હોય. ચલો, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. આ બધા મુદ્દા સમજ્યા. હવે આપણે આપણું સ્વાધ્યાય સ્ટાર્ટ કરશું. એમાં એક જ દાખલો મૂકશો છે, બાકીના બધા બહારના છે, એટલે પછી સાબિતી સ્ટાર્ટ થશે. ચલો, નંબર 1 દાખલો પહેલો. એક ચતુષ્કોણ કયો તે નથી આપેલો, એના ખૂણાઓ 3:5:9:13 ના પ્રમાણમાં તો બધા ખૂણા શોધો. આપણે કામ કરીશું, ધારો કે ચતુષ્કોણ ABCD માટે ચલો ખૂણો A બરાબર 3x, પહેલું પ્રમાણ A એટલે 3x, ખૂણો B બરાબર 5x, ખૂણો C બરાબર 9x અને ખૂણો D બરાબર 13x. ચલો, ચતુષ્કોણ ABCD માટે ચાલો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D 360. ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય. ચાલો, A 3x વત્તા B 5x વત્તા C 9x વત્તા 13x બરાબર 360. 13 ને 9 22 ને 5 27 ને 3 30x ઇઝ ઇક્વલ ટુ 360 માટે x બરાબર 360/30 એટલે કે 12 આવશે, એટલે x બરાબર 12. ચાલો, મને ગુણક સંખ્યા મળી ગઈ. હવે ખૂણો A બરાબર 3x એટલે 3 કૌંસમાં 12, 42 36. ખૂણો B બરાબર 5x, 5 કૌંસમાં 12, 12 5 60. ખૂણો C બરાબર 9x, બરાબર 9 કૌંસમાં 12, 108. અને ખૂણો D બરાબર 13x એટલે કે 13 × 12, ચાલો 130 ને 13 નું 24 એટલે 156. આ રીતે મને બધા ખૂણા મળી શકે. ચાલો હવે સમજો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD સવાચક માં ખૂણો A જેમ ખૂણો B 3:12. ચાલો વિદ્યાર્થી મિત્રો સમજો, સવાચકમાં થોડીક વાત કરો. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ અને સામસામેના ખૂણા એકરૂપ હોય. સેકન્ડ પોઈન્ટ, તેના બે ક્રમિક ખૂણા A ને B કાં તો B ને C નો સરવાળો 180 હોય. કેમ? આ બંને સમાંતર, આ છેદિકા એટલે આ બંને અંત થવાના, છેદિકાના એક બાજુના અંતઃકોણ જે પૂરક થવાના. ચાલો હું કામ કરું, ધારો કે ખૂણો A બરાબર 3x અને ખૂણો B બરાબર 2x. ચાલો, A 3x અને B 2x. હવે આ બંને ક્રમિક ખૂણા એટલે ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180. જ્યારે જ્યારે સ વાંચો વાંચો ત્યારે કાળજી, તેના ક્રમિક ખૂણા A ને B પણ આવે અને A ને D પણ આવે. ચાલો, A નું માપ 3x વત્તા 2x બરાબર 180 માટે 5x બરાબર 180, x બરાબર 180/5, 36 5 180, બોલો x બરાબર 36. હવે મને ખૂણો A મળવાનો. ચાલ, A બરાબર 3x એટલે 3 કૌંસમાં 36 એટલે 36 4 108. હવે A અને સામેનો ખૂણો C, તો A ને C એકરૂપ માટે ખૂણો C બરાબર 108, A ને C એકરૂપ થવાના. ચાલો, ખૂણો B બરાબર 2x એટલે 2 કૌંસમાં 36, 36 નું 72 માટે ખૂણો D બરાબર 72 એટલે A ને C એકરૂપ અને B ને D એકરૂપ. એટલે જ્યારે જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ વાંચો ત્યારે કાળજી રાખજો. ચાલો, અને સામસામેના ખૂણા એકરૂપ અને પાસપાસેના પૂરક આવે. ચાલો, સ વાંચો ABCD. હવે એને બે હું ફિગર ની પાડીશ, A બરાબર 4 ખૂણો B. ચાલો, A ને B નો સંબંધ આપ્યો તો સીધું સ વાંચો ABCD માટે ચાલો ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180. ચાલો, A નું માપ 4 ખૂણો B એટલે જ્યાં A છે ત્યાં મૂકી દો 4 ખૂણો B વત્તા ખૂણો B બરાબર 180. 4 ને 5 5 ખૂણો B બરાબર 180, ખૂણો B બરાબર 180/5 માટે ખૂણો B
બરાબર 36 આવશે. ચલાવો બી 36 એટલે ખૂણો એ બરાબર 4 ખૂણો બી એટલે 4 કૌંસમાં 36 એટલે 144. વિદ્યાર્થી મિત્રો એ 144 અને બી 36 હવે બધામાં આવી ગયા એટલે ખૂણો એ બરાબર ખૂણો સી બરાબર 144, ખૂણો બી બરાબર ખૂણો ડી બરાબર 36 આવશે. ચાલો દાખલો બીજો. સવાચો એબીસીડીમાં એ ઓછા બી 20, હું એક કામ કરીશ આકૃતિ વગર, ખૂણો એ ઓછા બી બરાબર 20 આ સમીકરણ પહેલું. હવે બીજું આપણે મૂકવાનું, જેમ એ અને બી ક્રમિક ખૂણા એનો સરવાળો 180 એટલે એ વત્તા બી બરાબર 180. નંબર બે જોઈ લેજો. ચાલો હવે સમીકરણ, બી ને બી કેન્સલ, વત્તા ઓછા કેન્સલ એટલે બે ખૂણો એ વત્તા એટલે બે ખૂણો એ બરાબર 200, માટે ખૂણો એ બરાબર 200 અપોન બે બરાબર 100 એટલે ખૂણો એ 100 થશે. હવે એ જો 100 હોય તો બી 80 આવશે, કેમ એ વત્તા બી 180. વિદ્યાર્થી મિત્રો હવે વસ્તુ બદલાય છે, શું કહ્યું? સમલંબ ચતુષ્કોણ. હું વ્યાખ્યાત કરો, જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક અને માત્ર એક જોડ સમાંતર એને સમલંબ કહેવાય. હવે ખાસ વાંચો, એડી સમાંતર બીસી એટલે હું એ આપું, અહીંયા બી, અહીંયા સી, અહીંયા ડી જોઈ લો, એડી સમાંતર બીસી, નંબરિંગ આ મુજબ આવવું જોઈએ. ચલો એ 48, એ 48 અને સી 52, તો બાકીના ખૂણા એટલે ડી અને બી શોધવા. વિદ્યાર્થી મિત્રો સમજો, આ બંને સમાંતર આર્યા અને આ છેદિકા એટલે ખૂણો એ અને બી એ બંને ખૂણાના છેદિકાની એક બાજુના અંતઃખૂણો જે પૂરક આવે એટલે એ વત્તા બી બરાબર 180. જો આ બે થાય, આ બે ની થાય કેમ કે આ બે સમાંતર છે, એ વત્તા બી. ચલો એ 48 વત્તા બી 180, માટે ખૂણો બી બરાબર 180 ઓછા 48 એટલે બે, 3, 132 આવશે. એ જ પ્રમાણે ચલો જેમ એ ને બી 180 તેમ સી ને ડી પણ 100, છેદિકા બદલાવાની, સી ડી છેદિકા રેખા એટલે સી વત્તા ડી. ચલો ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 180. ચલો ખૂણો સી 52 વત્તા ખૂણો ડી શોધવાનો 180, ખૂણો ડી બરાબર 180 ઓછા 52, 8, 3, 1 આવશે, અરે સોરી 28 આવશે, 128. આ રીતે મને ખૂણો મળી શકે. એવો જ દાખલો બીજો, સમલંબ ચતુષ્કોણ PQRS માં PQ સમાંતર RS. હવે નંબરિંગ સમાંતર મુજબ આપજો એટલે હું લખું અહીંયા P, ચાલો Q, આ R અને S, ચેક કરો PQ સમાંતર RS, ઓકે P જેમ S, 1 જેમ 3 એટલે આ બે નો સંબંધ આપ્યો, તો આ 1x અને સોરી P બરાબર 3x, આ 1x અને આ આવશે 3x. ચાલો ખૂણો P બરાબર 1x અને ખૂણો S બરાબર 3x. હવે P અને S એ બંને થવાના છેદિકાની એક બાજુના અંતઃખૂણો જે પૂરક આવવાનો એટલે ખૂણો P વત્તા ખૂણો S બરાબર 180. ચાલો P બરાબર 1x વત્તા 3x બરાબર 180, 4x બરાબર 180, x બરાબર 180 અપોન 4, 45 ચોકુ 180, x બરાબર 45. ચાલો હવે મને p ને s મળવાના, ખૂણો p બરાબર 1x એટલે 45 અને ખૂણો s બરાબર 3x એટલે 3 કૌંસમાં 45 એટલે આવશે 135. આ રીતે મને ખૂણો મળી શકે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જો સવાચો કે તો સામસામેના ખૂણા એકરૂપ, સામસામેની બાજુ એકરૂપ અને પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય એટલે સરવાળો 180 થાય.